રાજપીપરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે આ કાર્યાલયને નર્મદા કમલમ નામ આપવામાં આવ્યું છે નર્મદા જિલ્લો નર્મદા કમલમ અને નર્મદા જયંતિના શુભ અવસરે આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે કાર્યાલયનું વાસ્તુ પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ થોડા દિવસ પછી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પેજ સમિતિના પ્રણેતા સી આર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે આજે નર્મદા જયંતિનો પવિત્ર દિવસ હોવાથી આ કાર્યાલયને શાસ્ત્રોક્ત વિધિપૂર્વક આજે પૂજન વિધિ રાખવામાં આવી હતી સમગ્ર નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે અને પ્રદેશ કાર્યાલય તરફથી જે કંઈ સૂચનો મળે અને નવા કાર્યક્રમો આપે તેનું અમલીકરણ કરવા માટેની આ જગ્યા છે નર્મદા કમલમના માધ્યમથી નર્મદા જિલ્લામાં કમલનો વ્યાપ વધશે અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી કાર્યક્રમો યોજવામાં આવશે આવનારી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ કાર્યાલયના માધ્યમથી વધુને વધુ લોકો સુધી સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડાય છે એ વિકાસના નામ પર અને મોદી સાહેબની ગેરંટીથી ભરૂચ લોકસભા સહિત છવ્વીસ લોકસભા ભાજપા જીતશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો દીપક જગતાપેશી રાજપીપરા